બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અમીરગઢની. અમીરગઢ તાલુકાના ડાબેલા ગામે શિવરાત્રી નિમિત્તે ભજન તેમજ સંતવાણી કાર્યક્રમ યોજાયો. કહેવાય છે ને કે સંસ્કૃતિના દર્શન કરવા હોય તો ગામડાઓમાં જોવા મળે. ગામડામાં જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તેની પાછળ ધાર્મિક રીતિરિવાજો મુજબ શિવરાત્રિના દિવસે ભજન સત્સંગ જેવા પ્રોગ્રામો રાખવામાં આવતા હોય છે. ત્યારે અમીરગઢ તાલુકાની બાજુમાં આવેલ ડાભોલા ગામમાં કૃષ્ણા સાવણના સથવારે ભજન સત્સંગ તેમજ સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અમીરગઢ તાલુકાના પત્રકાર વિનોદસિંહ દરબારના પિતાજી સમીરસિંહ બાપુ દેવલોક થયેલ હોવાથી તેમની પ્રથમ શિવરાત્રિ આવતી હોવાથી ભોલેનાથ તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તે અનુસંધાનમાં તેમની યાદમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાતનો ટહુકતો મોરલો અને ડાબેલા ગામનું અનમોલ રતન જેવા ભાજનિક ઉમરભાઈ મીર તથા અશોકભાઈ ટેટુવાલા તેમજ બનાસકાંઠામાં કલાકાર તરીકે આગવું નામ ધરાવતા રાજભા બારોટ તેમજ તેમની પૂરી ટીમે આ ભજન સત્સંગમાં રમઝટ બોલાવી હતી. ભજન સત્સંગમાં સૌપ્રથમ ગણપતિ દાદાની આરતી તેમજ ધાર્મિક કથાથી શરૂઆત કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં બનાસકાંઠામાં જેની સાહિત્ય કલાકારોમાં જેનું આગવું નામ ધરાવે છે એવા અશોકભાઈ ટેટુવાલાએ ક્ષત્રિયોના ઇતિહાસને વાગોર્યો હતો અને રાજપૂતોના ઇતિહાસ દર્શન કરાવતા સૌ કોઈ સત્સંગમાં પધારેલ ભજનિક કલાકારો દ્વારા શિવભક્તોને ખુશ કરી દીધા. અંતે આ સૌ કોઈ આ ગાજરના હલવાનો પ્રસાદ લઈ આનંદ માણ્યો હતો. ત્યારબાદ અંતે ઉમરભાઈ મીર દ્વારા સ્વર્ગીય સમરશ્રી બાપુને શ્રદ્ધાંજલિ ગાઈને ભક્તો તેમજ પરિવારોને આ દુઃખદ સમયમાં પણ આનંદની છોરો ઉડાડી હતી અને સૌ કોઈએ હરખભેર ભક્તિમાં લીન થઈ આ કાર્યક્રમને માણ્યો હતો. અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ.